બ્રેક બાદ આપનું સ્વાગત છે વીટીવી પર આપની વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો મોંઘેરા મહેમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવી પહોંચ્યા છે ચીનના રાષ્ટ્રપતિ આવતીકાલે પહોંચી રહ્યા છે ગુજરાત ત્યારે આજે બંને મહાનુભાવોની મુલાકાત છે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ રુઝાન જે રીતે બ્રેક પહેલા પરેશભાઈએ જે આંકડાઓ રજૂ કર્યા તેની જો સરળ ભાષામાં વાત કરવામાં આવે હા એમના બધા હાઈફાઈ આંકડા હતા આપણે તો દેશી ભાષામાં ઇન્ડિયન વાતમાં એવું કહેવામાં આવે કે આમને બધા જે સારા આંકડા આપ્યા છે ઓલ ઇન્ડિયા આપણી પાસે એટલી સક્ષમ છે આપણા પાસે લોકો છે સિમ્પલ એક્ઝામ્પલ તો દીવડાનો જે દીવડા આપણે અત્યારે બધાને એસએમએસ કે વોટ્સએપ ચાલેલા છે કે ભાઈ દીવડા ઇન્ડિયા લેતા ચાઇનીઝ ના લેતા કારણ કે આપણે જે ઇન્ડિયા દીવડાનો જે રીતે આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ તો એ એવી રીતે કરીએ છીએ કે આપણે દીવડો ઇન્ડિયામાં પોતે લઈશું તો ભાવમાં પડશે પણ ત્યાંથી ચાઇનાથી જે ડમકે છે અહીંયા આપણને સસ્તો પડશે એટલે એઝ આપણે આના માટે આપણે કંઈ બીજી કંઈ મોટી ટેકનોલોજી નથી જોઈતી બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી જોઈતી એઝ ઇન્ડિયા આપણે પોતે જ અને ઓર્ગેનાઇઝ બિઝનેસ બનાવી દઈએ જેમ ચાઇનાને ઓર્ગેનાઇઝ બિઝનેસ બનાવ્યો છે ટિકેટિંગનું ઓર્ગેનાઇઝ બિઝનેસ અને જે આપણે કેમ મોંઘું પડી રહ્યું છે કારણ કે આપણે અલગ અલગ છૂટક લેબર હોય છે પછી એનું અલગ અલગ રીતે કામ થતું હોય છે અલગ અલગ આપણે એના માલ ખરીદીએ છીએ તો એટલે મોંઘું પડી રહ્યું છે અગર ક્લસ્ટરમાં આખું કામ થતું હોય આખી ઇન્ડસ્ટ્રી એક રેકોગ્નાઇઝેશન મળતું એક્ઝામ્પલ આપું છું તો એ આખું એનું જે દીવડા છે આપણને ચાઇના કરતા બી સસ્તા પડે એટલે આ મારે તમને એક્ઝામ્પલ આ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે કમિંગ બેક ટુ ક્લોથની વાત કરીએ આપણે અમેરિકામાં જઈએ કોઈ બી કપડાં તમે ઉપાડજો એમાં મેડ ઇન ચાઇના લખ્યું છે એટલે ઘણી વાર તો આપણને થાય કે ચાઇના આવ્યા તો અમેરિકા આપણને એનો કન્ફ્યુઝન થઈ જતું હોય એટલે સેમ સેમ આપણે ઇન્ડિયા એક જમાનામાં મેનચેસ્ટર ઓફ ઇન્ડિયા આપણે અમદાવાદ મેનચેસ્ટર ઓફ ઇન્ડિયા વેરી પોપ્યુલર ફોર ઇઝ કપડા પણ આપણે એટલો માર્ક હતો કારણ કે આપણે અગેન એમાં આપણે નવી ટેકનોલોજી ના લાવી શક્યા એમાં આપણે જે સસ્તા અને જે મશીનથી સારા ફટાફટ કપડા બને એ ના લાવી શક્યા એટલે ત્યાં આપણે માર્ક હતો એટલે આ બધા માટે આપણે કોઈ ચાઇનીઝની કઈ ટેકનોલોજી મેળવવાની નથી જોઈતી આપણે પોતાની બુદ્ધિથી આપણી જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીસ છે આપણી જે MSME ને SME જે પોલિસી છે એના પર આપણે કામ કરીએ અગર ગવર્મેન્ટ આપણને સપોર્ટ આપે ફોર એક્ઝામ્પલ કે ભાઈ કપડા જે બધી ચીજો મોંઘી કેમ બને છે કારણ કે ભાઈ ઇલેક્ટ્રિસિટી બહુ મોંઘી છે તો ભાઈ ઇલેક્ટ્રિસિટી કેમ મોંઘી છે તો ભાઈ પ્રાઇવેટાઇઝેશન કરીને બધું અંદર બધું જે રમાઈ રહ્યું છે એના લીધે તો આપણે એને કંટ્રોલ કરવાનો છે ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અગર આપણે રો મટીરિયલ અને આપણે જે સોર્સિંગ છે અગર આપણે એ કંટ્રોલ કરી શકશું તો આપણે નોટ એટ ધ કોસ્ટ ઓફ એન્વાયરમેન્ટ જે ચાઇનાએ કર્યું તો એટલે આપણે આ બધું કરી શકશું તો આપણે કોઈ બી વર્લ્ડની માર્કેટને બીટ કરી શકશું કારણ કે અમેરિકામાં બેઠો છે એમ નથી કહેતો કે ના મને તો ભાઈ ચાઇનાના જ કપડાં ગમે છે એ રેટ જોઈએ છે કે ભાઈ મને રેટ આપો તમે સારો અને અગર આપણે બલ્ક પ્રોડક્શન કરશું માસ પ્રોડક્શન કરશું આપણે આટલી ચીજોનું ધ્યાન રાખશું કે આપણને ગવર્મેન્ટ સપોર્ટ આપશે અગેન રિપીટિંગ ઇલેક્ટ્રિસિટી હોય પાણી હોય રિસાયકલિંગ હોય એ બધી અગર થશે તો વી કેન બીટ એનીબડી એના માટે આપણે બીજા કોઈની જરૂર નથી એટલે ટુ બી વેરી ઓનેસ્ટ આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એની જગ્યાએ જરૂરી છે બુલેટ ટ્રેનમાં તો ઓબ્વિયસલી ઇન્ડિયા ઇઝ નોટ કેપેબલ એટલે બીજી બહારથી જોશે તમે કપડાં બોલો રીંગડી બોલો આ બધા માટે ટોયઝ બોલો આ બધા માટે ઇન્ડિયા ઇઝ વેરી કેપેબલ પરેશભાઈ માળખાગત સુવિધાઓનો અભાવનો વધુ એકવાર એનો એક સવાલ આવીને ઉભો રહ્યો છે જે રીતે રુઝાન વાત કરી રહ્યા છે એટલે આપણે એ રીતના પણ જોવું જોઈએ કે જે રીતના આપણે જેને ડેમોગ્રાફિક પ્રોફાઇલ કહેવાય એટલે આપણી વસ્તીનું જે આખું વર્ગીકરણ છે એ પણ છેલ્લા દસકા બે દસકામાં બદલાયું છે એ પણ હકીકત છે કે હવે આપણે માત્ર ને માત્ર સામાન્ય ટ્રેનો નહીં આપણને હવે ફાસ્ટ જવું છે આપણે ઝડપી જવું છે સલામત જવું છે અને એ નવી ટેકનોલોજી અને નવી ટેકનોલોજી નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી શકે આ માત્ર પ્રાથમિક સુવિધા નથી આ બહુ મહત્વની વસ્તુ છે કોઈ પણ વિકાસ માટે તમે બહુ સારા રસ્તા બનાવો તમે બહુ સારા રેલવે ટ્રેક બનાવો એ ખૂબ જરૂરી છે એટલે એમાં રોકાણ કરવું બહુ જરૂરી છે એટલે માત્ર ચાઇનીઝ પ્રેસિડેન્ટ આવે અને આપણો વિકાસ થઈ જાય કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એનું આપણને ફાઇનાન્સ મળે એ કંઈક જરૂરી નથી પણ હા ચાઇના જેવા દેશ માટે એના 10-20 વર્ષનો એ બ્લુ પ્રિન્ટ છે કે 20 વર્ષ પછી 2020 કે 2050 ચાઇના કેવું હશે ભારત જેવા દેશે પણ અત્યારના દ્રષ્ટિકોણથી ખાસ કરીને 2025 આપણે ચાઇનાની વસ્તી કરતા આગળ વધી જઈશું આપણે સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ વિશ્વમાં રહીશું તો આ બધી ચેલેન્જીસને આપણા રિસોર્સિસ ઘટી રહ્યા છે અત્યારે બહુ મહત્વની વસ્તુ છે કે કેન્દ્ર સરકારે પર કેપિટા એટલે માથાદીઠ પાણી આપણે જે જોઈએ છે એમાં ઘટાડો કર્યો છે એના ડિટેલ્સમાં કેમ કે આપણા માનવ વસ્તી વધી રહી છે અને પાણી જે છે પાણીનો જથ્થો ઘટી રહ્યો છે આ બધી બાબતમાં સરકાર અત્યારથી રોકે એ ભલે અમેરિકન સરકાર કે ચાઇનીઝ સરકાર આપણને કે વર્લ્ડ બેંક પૈસા આપે કે બ્રિક્સના પૈસા આપે પણ મૂળભૂત વસ્તુ આપણે આપણી વસ્તીને સસ્ટેન કરવા માટે એટલે ટકાવવા માટે અને વિકસવા માટે કયા કયા રિસોર્સની જરૂર છે, ટેકનોલોજીની જરૂર છે, સ્કિલ નો હવની જરૂર છે, એનું આખું મેનેજમેન્ટ કરે અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળે એ ખૂબ જરૂરી છે. बेसिक इंफ्रास्ट्रक्चर की आपणे बात करी, शुं मात्र ट्रेन सिवायनो एवो कोई मुद्दो हशे जेना पर पण आ बंने नेताओं वच्चे महत्वनी चर्चा थई शके छे? ए लोको आवी ऑब्वियसली आपणो जे अत्यारे लेटेस्ट बधाने बहु गमे ते सामला स्मार्ट सिटीज एना पर भी बधाई मैं बिकॉज आई एम पर्सनली वेरी सरप्राइज कि आप अगर स्मार्ट सीटीज करवा मांगे तो सौते पहले तो एक साथ 100 स्मार्ट सीटीज करवा मांगे छे, પછી એમાં જે બજેટ એલોકેશન કર્યું છે આઈ થિંક પર સ્માર્ટ સિટી કે ફ્યુ કરોડ કર્યું છે, તો તેના કરતા આપણે 5 સારી સ્માર્ટ સિટી કરીએ જે કરવી છે અગર કરવી આઈ મીન આઈ ડોન્ટ નો કે લોલીપોપ છે કે સત્ય છે પછી જોઈશું, તો અગર 5 પર કરો પહેલા 5 સક્સેસફુલ કરો કારણ કે બીજે કન્ટ્રીઝમાં બી સ્માર્ટ સિટી થઈ છે પણ એ સક્સેસફુલ નથી થઈ, એટલે આપણે જે સ્માર્ટ સિટીનો ફંડા છે એની બી ઓબ્વિયસલી વાત થવાની છે કારણ કે આઈ મીન અગર કરવું હશે તો અગેન સ્માર્ટ સિટી બનાવવા માટે તો ભારતીય હેલ્પ જોશે ઇન્ડિયા અત્યારે સ્માર્ટ સિટી માટે એટલે એટલી ટેકનોલોજી માં જેને કેટલું સક્ષમ બનાવી એટલે બીજો ઇમ્પોર્ટન્ટ આઈ થિંક દે આર ગોઈંગ ટુ ટોક ઓન સ્માર્ટ સિટીઝ. સ્માર્ટ સિટીની જ્યારે વાત કરવામાં આવે છે જે રીતે બીઆરટીએસનો પ્રોજેક્ટ આખા દેશમાં ક્યાંય ના ચાલે પણ ગુજરાતમાં ચાલે, શું ગુજરાતની જે જનતા છે પરેશભાઈ તેમની સ્વીકાર ભાવનાની જે એક ભાવના રહેલી છે ગુજરાતીઓમાં તેના કારણે આ સ્માર્ટ સિટી વાળો કન્સેપ્ટ પણ અહીંયા કામ કરી જશે? એટલે બેઝિકલી અમદાવાદમાં ચાલ્યો એનું કારણ છે કે પ્રજાકીય વિરોધ એટલો નથી. આમ જોવા જાઓ તો તમે એની આવક રેવન્યુના દૃષ્ટિકોણથી જુઓ તો બીઆરટીએસ રેવન્યુની દૃષ્ટિકોણથી એટલો સક્સેસફુલ નથી ગયો. બીજી વસ્તુ એ છે કે જે રીતના અકસ્માત વધ્યા છે જેની રીતે પ્રજાનો આમ છૂટક છૂટક વિરોધ છે એને પણ માધ્યમમાં એટલે મીડિયામાં એટલું એ સ્થાન નથી મળ્યું. હું એ નથી કહેતો કે બીઆરટીએસની જરૂર નથી, એના ડિઝાઇનિંગના બાબતે ઘણા બધા પ્રશ્ન છે. બીજી વસ્તુ કે તમે જુઓ તો काशी में क्योटो बनावू है, आपने बड़ी वस्तु बहार लाई है, धारो कि बॉम्बे शांघाई बनावू है कि एक्स सीटी ने लंदन बनावू है, पर तब मुंबई बनावो ने तब शू करवा बॉम्बे शांघाई बनाने बात करिए के सिंगापुर बनाने बात करिए, काशी ने क्योटो जो बनावू है पर क्योटो जो काशी जो बने तो आप सिद्धि कहवाय कही शकाय. आप जी रीते बात करी रहा छो परेशभाई के जी रीते वडाप्रधान नरेंद्र मोदी नी बधु ध्यान छे मात्र ने मात्र विदेश नीति पर हाल देखाई रह्यु छे, प्राथमिक तबक्कामां विदेश नीति पर बराबर काम करीने त्यारबाद तेओ अन्य प्रश्नो पर વધારે ધ્યાન આપશે. એટલે બેઝિકલી મેં અગાઉ કીધું એમ કે જે રીતના નરેન્દ્ર મોદીના આર્થિક વિચારો છે જેમ ગુજરાતમાં પણ એમને અમલ કર્યા, વાયબ્રન્ટ ગુજરાત કર્યું તે માનીને સેઝ એમનું બહુ પ્રાઇવેટ વસ્તુ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ પુશ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને બહુ પુશ કરવાની આખી વાત છે, પણ એક વસ્તુ છે કે નરેન્દ્ર મોદી ડેવલપમેન્ટ કરતા ગ્રોથ ઓરિએન્ટેડ માણસ છે, એ વૃદ્ધિમાં માનનારા માણસ છે વિકાસ ન કરતા, એટલે વૃદ્ધિ એ આમ નકારાત્મક હોય ને હકારાત્મક હોય, શરીરમાં કોષની વૃદ્ધિ કેન્સરસ પણ એ વસ્તુ થઈ શકે, તો ડેવલપમેન્ટ બી એવી વસ્તુ છે કે ડેવલપમેન્ટ જેને કહેવાય કે ટોપ ડાઉન એટલે છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચે બહુ જરૂરી છે, અને એમાં પણ તમે જુઓ કે છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચ્યો તો ગરીબ કલ્યાણ મેળા યોજવા આવવા પડે આ રાજ્યમાં. મહત્વની વસ્તુ એ છે કે આ દેશને ખરેખર શું જોઈએ, શાંઘાઈ બન્યું છે, બોમ્બેની એની આઈડેન્ટિટી રાખવી છે કે શું કરવું છે, અને એમને આર્થિક વિચારો છે એ બહુ સ્વતંત્ર એટલે બહુ આર્થિક વિચારો એવું છે કે એમાં મૂડીરોકાણ કરો, પ્રાઇવેટાઇઝ કરો, તેમાં જેને પીપીપી મોડેલ કહેવાય તમે બજેટમાં પણ જુઓ તો અનેક જગ્યાએ પીપીપી મોડેલ એમને વાત કરી છે. સ્માર્ટ સિટીઝ કરવા છે પણ ઇકો સિટીની વાત નથી થતું. સ્માર્ટ સિટી એટલે તેમાં ટેકનોલોજી હોય, તેમાં રેપિડ ટ્રાન્સપોર્ટની કોઈ વ્યવસ્થા હોય, જેમાં પાણી મીટરથી તમને આપવામાં આવે, બધી સારી વસ્તુ છે, પણ એન્વાયરમેન્ટલી સસ્ટેન કેટલા સિટી તમે જુઓ અત્યારે તમે જુઓ તો અમદાવાદ રાજકોટના આટલા વર્ષો પછી પણ લગભગ 2 દિવસ એક વખત પાણી મળે છે. અમદાવાદની વાત કરીએ 24 કલાક પાણી ક્યાંય નથી સાહેબ, સિવાય કે જે પોતાનો બોરવેલ હોય, તો આ બેઝિકલી આપણે તમે જો એક પણ શહેર આપણા સ્લમ બેસ નથી. અમદાવાદની 40% વસ્તી આઈડર સ્લમ છે જેને 40% નથી થઈ શકતો, પરંતુ એટલે જેને કહેવાય કે દેખીતો વિકાસ જેને આપણે કહીએ કે એમાં પણ તમે જો કે પશ્ચિમ અમદાવાદમાં એમાં પણ તમે જો રિમોટેડ વિસ્તારમાં તમને અમદાવાદ તમને આધુનિક અથવા તો જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દૃષ્ટિકોણથી જુઓ તો અમદાવાદમાં વેજલપુર પણ છે, જીવરાજ પાર્ક પણ છે. અમારા અમદાવાદમાં આજકાલ બહુ પેલા ઓવરબ્રિજીસ ને બધા બ્રિજીસ બન્યા છે, એટલે સી કમિંગ બેક ટુ વોટ યુ આર ટ્રાઇંગ ટુ કન્વે હિયર ઇઝ ધેટ કે સી અલ્ટિમેટલી ટુ બેલેન્સ ધીસ ઇઝ ઓલ અ બેલેન્સિંગ એક્ટ. ઇન ઇન્ડિયા વી ઓલ રિક્વાયર અ બેલેન્સિંગ એક્ટ કે જેને કે હું તો કહું છું હજી વિલેજીસની બી જરૂર છે ઇન્ડિયા માટે, કારણ કે આપણા ઇન્ડિયાને આપણું એગ્રીકલ્ચર આપણું આઈ થિંક પહેલા તો ઓછું થઈ ગયું, પહેલા 70-80% વી વર એગ્રીકલ્ચર કન્ટ્રી, એટલે આ मोदी जी તમે ચીજ કરો કહેવા માંગો છો. સો there should be balancing act. You rightly said કે આપણે obviously smart city નથી પહેલાની પર કર્યું છે, પણ nothing wrong. What am I take is if you think of a smart city nothing wrong. પણ મારું એટલું જ કે આપણે 2-4 તલા બનાવીએ અને આપણે એની પર તલા અમલ કરીએ અને પછી એ મોડેલ જે આપણા સાહેબને મોદી સાહેબને મોડેલ નામીને એમનું છે ફેવરિટ તે પહેલા મોડેલ બનાવીએ અને એ મોડેલ આપણે પછી રેપ્લિકેટ કરીએ. This was what was my take on what that was about. Yeah, સાચી એ બહુ સાચી વસ્તુ છે કે આપણે બેઝિકલી આપણી અત્યારની નરેન્દ્ર મોદીના જે આર્થિક વિચારો છે એમાં આપણે બહુ જ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે. એમની દેશના વિકાસની આખી પરિકલ્પના છે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે, ખૂબ રોકાણની જરૂર પડે, નો હાઉની જરૂર પડે, ટેકનોલોજીની જરૂર પડે. એમાંનું કેટલુંક આ દેશમાં છે, કેટલુંક બહારથી લાવવું પડે એવી વસ્તુ છે. જેમ કે બુલેટ ટ્રેનની વાત હોય, સ્માર્ટ સિટીની આખી વાત હોય, રેપિડ ટ્રાન્સપોર્ટેશનની આખી વાત, એવિએશન મિનિસ્ટ્રીની વાત હોય, એફડીઆઈ એટલે ડિફેન્સમાં વાત હોય. તમે જુઓ તો ડિફેન્સમાં 49% જેટલું એફડીઆઈ આપણે અલગ એ કર્યું છે. એટલે આ એમના જે બેઝિક આર્થિક વિચાર આર્થિક મોડેલ છે એ ડિસાઇડ કરે છે કે એમની વિદેશ નીતિ એવી હોવી જોઈએ. કેમ કે જ્યારે જ્યારે પાકિસ્તાનની વાત આવે ત્યારે વેપારની પણ વાત કરે છે. પાકિસ્તાન સાથે યુદ્ધ એ ઇલેક્શન પહેલાની વાત હતી, હવે વેપારની વાત કરે છે. ચીન જોડે પણ વેપારને સહકારની વાત કરે છે. પણ આ વેપારને સહકારમાં જો વાત કરવામાં આવે, ખાસ કરીને જે રીતે આપણે ચર્ચા કરી બુલેટ ટ્રેન જાપાનમાં એટલી સફળ નથી. આર્થિક જે બોજો છે તે જાપાનની બુલેટ ટ્રેન પણ સહન કરી રહી છે. તેવામાં ભારતમાં આ બુલેટ ટ્રેનનું સપનું કેવી રીતે સાકાર થઈ શકે છે? ના, એટલે એક જરૂરિયાત તો છે લોકોને ફાસ્ટ જરૂરિયાત છે. એટલે બુલેટ ટ્રેન કેટલી આઈ થિંક 200ની સ્પીડે ચાલે છે અને અત્યારે આપણી પેલી કઈ એક ફાસ્ટ ટ્રેન છે 120ની સ્પીડે ચાલે છે. એટલે જસ્ટ ઇટ્સ અ મેટર ઓફ અ ફ્યુ કિલોમીટર્સ, બટ પછી તમારે ટિકિટના રેટ શું છે ઇમ્પોર્ટન્ટ છે. અને પછી તમે પાછા યોર ગોઈંગ ટુ ફાઇટ એટલે બુલેટ ટ્રેન છે તો એની પાછું કોમ્પિટિશન તમે કોની જોડે પ્લેન જોડે. એટલે હવે એક ટિકિટના રેટ હવે આને ટ્રેનવાળા પ્લેન જોડે કોમ્પિટ કરી રહ્યા છે. હવે બુલેટ ટ્રેનવાળા પ્લેન જોડે કોમ્પિટ કરશે તો બુલેટ ટ્રેન પ્લેનની સામે, કારણ કે બુલેટ ટ્રેનનો રેટ વધી જવાનો છે એટલે ઓબ્વિયસલી ટિકિટ પાછી એરપ્લેન સામે જ થશે એટલે એરોપ્લેન વાળા લઈ જશે. એટલે લેટર એટલે કમિંગ બેક ટુ સે બુલેટ ટ્રેન પહેલાં તમે કોઈ લોલીપોપ છે. આપણને બધાને મેન્ટલી ફીલ ગુડ ફેક્ટર છે કે ભાઈ અમારા ઇન્ડિયામાં બુલેટ ટ્રેન છે. દેટ ઇઝ ઓનલી થિંગ એટ ધ કોસ્ટ ઓફ 60,000 કોસ્ટ અને બીજું બધા મુદ્દાઓ છે ઇમ્પોર્ટન્ટ. ના, હવે બુલેટ ટ્રેનનું આજે લોલીપોપ છે એ ફ્રાન્સ નથી ગમ્યું એટલે ફેર યુઝ પેલા ફ્રાન્સ છે કે અમે બી તમારા માટે બુલેટ ટ્રેન બનાવીએ. એટલે આજે લોલીપોપ છે આમ કામ જોઈએ તો ગુડ સ્ટ્રેટેજી કે બધાને લોલીપોપ બધી બીજી કન્ટ્રીને લોલીપોપ આપો એટલે એ લોકો કંટ્રોલ માં રહે. આશા થાય કે ભાઈ અમને ઇન્ડિયાથી બિઝનેસ મળશે. કારણ કે આજની તારીખમાં વિચાર કે બધી કન્ટ્રીઝને બિઝનેસ જોઈએ છે એટલે ધીસ ઇઝ વેરી નેચરલ કે લોકોને બિઝનેસ મળશે. તો ધીઝ આર ડિફરન્ટ સ્માર્ટ સિટીઝ અગેન લોલીપોપ બુલેટ ટ્રેન અગેન લોલીપોપ અને ઇન્ડિયા બી ખુશ થાય છે. તમારા ને મારા જે બધા આપણે જે વોટર છે એ બી ખુશ થાય છે કે અમારી વિકાસ કર્યો, અમારી બુલેટ ટ્રેન આવી, અમારી સ્માર્ટ સિટી આવી. સો બીજું ટોકનિઝમ છે.